પારુલ એક યુવક જે એક બાળકીની છેડતી કરતો હતો જેને સ્થાનિક લોકોએ બરાબરનો મેથી પાક ચખાડ્યો છે, શું વિગતો મળી રહી છે? દિવાળી આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આવિર્ભાવ સોસાયટી પાસે આવેલા નાગસેન નગરની છે, જ્યાં એક 40 વર્ષીય નરેન્દ્ર પાટીલ નામનો જે યુવાન હતો એ છેલ્લા 2 થી 3 દિવસથી 7 વર્ષીય બાળકીનો પીછો કરતો હતો. માત્ર 7 વર્ષની બાળકીના આ છેલ્લા 3 થી 4 દિવસથી પીછો કરતો હતો અને ચોકલેટની લાલચ આપીને આજે તેને છેડતી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જે સ્થાનિકો દ્વારા જોઈ લેવાતા આજે આ જે યુવાન હતો 40 વર્ષીય તેને પકડી લેવામાં આવ્યો હતો અને લોકોએ ત્યાં સ્થાનિક મહિલાઓ અને લોકોએ તેને બરાબરનો મીઠી પાક ચખાડ્યો હતો. સાથે સાથે આ વિસ્તારમાં યુવાનને માર મારીને ફેરવ્યો પણ હતો અને પછી તે બાદ આ જે યુવક હતો તેને પોલીસને હવાલે કર્યો હતો અને પોલીસે હાલ નરેન્દ્ર પાટીલ નામના યુવાનની જે છે એ છેડતીનો ગુનો નોંધીને અત્યારે વધુ તપાસ હાથ ધરી છે. જી પારુલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે 40 વર્ષીય યુવક હતો કે જે 2 થી 3 દિવસથી 7 વર્ષની બાળકીનો પીછો કરતો હતો અને આજે ચોકલેટની લાલચ આપી છેડતીનો પ્રયત્ન પણ કર્યો અને આ સમગ્ર ઘટના સ્થાનિય લોકો જોઈ જતા મહિલાઓ દ્વારા 40 વર્ષીય યુવકને ઝડપી લેવામાં આવ્યો અને સરા જાહેર તેની पिटाई करवामां आवी छे। पांडेसरा पुलिस ने जानकारी मळता पुलिस त्यां पहुंची और युवक ने पुलिस स्टेशने लई गई।